વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરીવતન વડનગરનું પોલીસ મથક હકીકતમાં બન્યું સ્માર્ટ પોલીસ સ્ટેશન કે તગલગી નિર્ણય કરતું પોલીસ સ્ટેશન. વડનગર PI ડોક્ટર નિલેશ ગેટિયાને મહેસાણા જિલ્લા SPએ સૂચના આપી કે પછી અન્ય કોઈ નિર્ણય. વડનગર પોલીસ સ્ટેશન એટલે વિવાદોથી ભરેલું પોલીસ સ્ટેશન. ડબ્બા ટ્રેડિંગ હોય કે બીટ જમાદારની તુમાકી ભર્યું વર્તન હોય, વડનગર બસ સ્ટેન્ડ નજીકથી ખેરાલુ કે ગામડામાં ફરતી રિક્ષા કે વાહન દીઠ મિનિમમ 500-800 રૂપિયા કોણ ઉઘરાવે છે? અનેક સવાલ ઉઠી રહ્યા છે. વહીવટદારો પણ શંકાના દાયરામાં કાયમ રહે છે, કારણ કે વડનગર પોલીસ સ્ટેશન માટે અલગ કાયદો તેવી ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે. વડનગર પોલીસ સ્ટેશનમાં જવા માટે લેવી પડશે પરમિશન. પોલીસ મથકમાં હવે રાજકીય વ્યક્તિઓ કે કાયમી જનાર લોકોને પણ ભલામણ કરવી પડશે કે શું, ક્યાંથી આવો છો, કેમ આવ્યા, કોને મળવા આવ્યા, શું કામ આવ્યા, આ બધું અનેક સવાલો જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટેશન બહાર રજિસ્ટ્રારમાં એન્ટ્રી કર્યા વગર નહીં જઈ શકો પોલીસ સ્ટેશનમાં. જિલ્લાના એક પણ પોલીસ સ્ટેશનમાં આવો નિયમ પ્રવર્તમાન નથી. સરકારે વડનગર પોલીસ સ્ટેશન માટે અલગ કાયદો બનાવ્યો છે કે શું, ઘરનો કાયદો લાવ્યા કે શું, લોકોમાં ચર્ચા તો સવાલ જોવા મળી રહ્યો છે. શું છુપાવે છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, કોનો ડર લાગે છે ઇન્ચાર્જને, આવા સવાલ વડનગરમાં ચર્ચાનો વિષય બન્યા છે. મે આઈ હેલ્પ યુ ને બદલે કેમ આવ્યા, કોને મળવા આવ્યા, શું કામ આવ્યા, આવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે. વડનગર પોલીસ સ્ટેશન મથકની આજુબાજુની જર્જરિત કચેરીમાં પણ દરરોજ તોડકાંડ જોડકાંડ થતો હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઓનલાઈન TV ન્યૂઝ.